નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ ભારતે પ્રોસેડ ખાદ્ય પદાર્થો પર કેટલી ઘટાડી આયાત જગાત આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ આ વખતે તહેવારો પર દાળ ખાવી મોંઘી પડશે તહેવારોની શરૂઆત પહેલા જ કઠોળની મોંઘવારી આસમાને પહોંચી છે તુવેર દાળ ચણા દાળ અને મગની દાળના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે એક વર્ષ પહેલાના ભાવની સરખામણીએ તુવેર દાળના ભાવમાં પિસ્તાળીસ ટકાથી વધુનો વધારો થયો છે ગ્રાહક બાબતોનો ડેટા દર્શાવે છે કે સોમવારે દિલ્હીમાં તુવેર દાળની સરેરાશ કિંમત એકસો સડસઠ રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ હતી જે એક વર્ષ પહેલા એકસો પંદર રૂપિયા હતી એ જ રીતે એક વર્ષમાં ચણાની દાળનો ભાવ અઢાર ટકા વધીને રૂપિયા પંચ્યાશી પ્રતિ કિલો અને મગની દાળનો ભાવ પણ અઢાર ટકા વધીને રૂપિયા એકસો અઢાર પ્રતિ કિલો થયો છે આ વર્ષે ખરીફ કઠોળનું વાવેતર ગયા વર્ષથી ઓછું રહ્યું છે અધુરામાં પૂરું ચોમાસાનો વરસાદ પણ ઓગસ્ટ દરમિયાન ઓછો થયો છે આ કારણોસર કઠોળના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એટલે કે ટ્રાયના ચેરમેન ખાનગી સેક્ટરોમાંથી પણ બની શકે છે કેન્દ્ર સરકાર ખાનગી ક્ષેત્રો માટે મુખ્ય નિયમનકારી પોસ્ટ ખોલવા માટે ટ્રાય એક્ટ ઓગણીસો સત્તાણુમાં સુધારો કરવાનું વિચારી રહી છે આનાથી સિનિયર કોર્પોરેટ એક્ઝિક્યુટીવસને ટ્રાયના ચેરમેન બનાવવામાં સક્ષમ બનાવવા માટે જરૂરી જરૂરિયાતો નક્કી કરવામાં આવશે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે એક મોટા ડિસ્પ્યુટ સેટલમેન્ટના ભાગરૂપે ભારત કેટલીક ફ્રેશ અને પ્રોસેસ્ડ ફૂડ આઇટમ પર આયાત જકાને ઘટાડીને પાંચથી દસ ટકા કરવા સંમત થયું છે ફ્રોઝન ટર્કી ફ્રોઝન ડક ફ્રેશ ફ્રોઝન ડ્રાઇડ પ્રોસેસ્ડ બ્લુબેરીઝ અને ક્રેનબેરીઝ જેવી વસ્તુઓની આયાત પરની ડ્યુટી ઘટાડવામાં આવશે હાલમાં આના પર લગભગ ત્રીસથી પિસ્તાળીસ ટકા આયાત ડ્યુટી લાગે છે ઘઉ અને ચોખાના છૂટક ભાવ હવે બહુ નહીં વધે એફસીઆઈએ કિંમતોને કાબૂમાં રાખવા માટે ઓપન માર્કેટ સેલ્સ સ્કીમ હેઠળ ઇ ઓપ્શનમાં કેન્દ્રીય પુલમાંથી એક પોઈન્ટ છાસઠ લાખ ટન ઘઉં અને સત્તર હજાર ટન ચોખાનું વેચાણ કર્યું છે ઘઉનું વેચાણ બે હજાર એકસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે થયું જ્યારે ચોખાનું સરેરાશ વેચાણ રૂપિયા બે હજાર નવસો છપ્પન પ્રતિ ક્વિન્ટલ પર થયું છે સુપ્રીમ કોર્ટે સ્પાયસ જેટના ચેરમેન અજયસિંહને ક્રેડિટ સુઈઝ કેસમાં બાર પોઈન્ટ પિસ્તાળીસ કરોડ રૂપિયા જમા કરાવવા માટે કહ્યું છે જેમાં ચાર પોઈન્ટ પંદર કરોડ રૂપિયાનું ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ અને આઠ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ રૂપિયાની ડિફોલ્ટ સ્કીમ છે આ માટે તેમને બાવીસમી સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે કોર્ટે એમ પણ કહ્યું છે કે જો તે પેમેન્ટ નહીં કરે તો તેમને તિહાડ જેલ મોકલી દેવામાં આવશે આજે કેલિફોર્નિયાના ક્યુપર ટીનો બેસ્ટ એપલ હેડક્વાર્ટરમાં આ વર્ષની સૌથી મોટી એપલ ઇવેન્ટ એપલ વન્ડરલસ્ટ ઇવેન્ટ શરૂ થઈ રહી છે આ ઇવેન્ટમાં આઇફોન ફિફટીન સિરીઝની સાથે એપલ ટેબ્લેટ લેપટોપ અને ઘડિયાળો પણ લોન્ચ થઈ શકે છે એવું માનવામાં આવે છે કે આ વર્ષની એપલ ઇવેન્ટ ખાસ હશે કારણ કે આઇફોન ફિફટીનમાં ઘણા મોટા અપડેટ્સ આપવામાં આવી શકે છે આ ઉપરાંત નવી સ્માર્ટવોચ અને એપલ એરપોર્ટ પણ લોન્ચ કરવામાં આવશે ભારતમાં લોકો આ ઇવેન્ટને એપલની વેબસાઇટ એપલ ટીવી એપ અને યુ પર જોઈ શકશે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર